राजकोट जिलाना ઉપલેટામાં પશુપાલકો દ્વારા જીએસટીના ભાવ વધારા મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ઉપલેટા મામલતદાર કચેરી ખાતે જીએસટી નાબૂદ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરાયા હતા। ગુજરાત કિસાન સભાના તથા પશુપાલક સમિતિ દ્વારા મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। દૂધ ઉત્પાદક જેવા કે છાશ, દહીં, ચીઝ, બટર ઉપરનો જીએસટી નાબૂદ કરવાની માંગ કરવામાં આવી હતી। સ્વામીનાથન આયોગ મુજબ દૂધના એમએસપી ભાવ આપ્યા હતા। પશુપાલકોને 200 દિવસની રોજગારી મનરેગા માં આપવા તેમજ 1 લીટર દીઠ દૂધના ઉત્પાદન પર રૂપિયા 0.5 સબસિડી આપવા વગેરે જેવી માંગ સાથે આવેદનપત્ર અપાયું હતું। મોટી સંખ્યામાં મહિલા અને પુરુષો મામલતદાર કચેરી ખાતે રોષભેર સૂત્રોચ્ચારમાં જોડાયા હતા। જગમાલ સુવા, જીટીવી ન્યૂઝ, ઉપલેટા। દિનેશભાઈ કંટારી, ગુજરાત કિસાન સભા। આજે डेरी फेडरेशन अने गुजरात किसान सभा एक संयुक्त एक अँ मामलतदार श्रीने एक आवेदन पत्र आप भारत वडाप्रधान ने संबोधी ने एम अमारी मुख्य मागणी है कि दूधना टेकाना भाव आपो। दूधना भाव आज पशुपालकों ने पोसाय नहीं अने एमा लीटरे 5 रुपया सबसिडी आपो नहीं पण मागणी करी छे। अने बीजी मागणी दूधना उत्पादनों पर जीएसटी नाखवामां ए जीएसटी नाबूद थवो जोईए, कारण के जीएसटी थी दूधना उत्पादनों मोंघा थाय तो बजार में खपत ओछी थाय, खपत ओछी थाय तो दूधना भाव पशुपालकों ने ओछा थाय। एटला माटे अमे ए पण मांगणी करी छे, ए अंगेनो आजे आवेदन पत्र आप्युं छे अने आगळ एना आंदोलनो पण नक्की थशे। મારું નામ નીલમબેન ગજેરા છે। અમે ઉપલેટામાં પશુપાલકનો વ્યવસાય કરીએ છીએ। અમને અમે ડેરી સાથે સંકળાયેલા છીએ। અમને કંઈ પશુ દૂધનો ટેકાના ભાવ આપવા જરૂરી છે, અમને કંઈ મળતું નથી। એમાં રાજ દાણ ખાણ બધું મોંઘું પડે છે, દવા દારૂ આ તે, તો અમને સરકારે રાહત કરવી જોઈએ। કેટલા ટાઈમ થયા બેન તમે પશુપાલનનો ધંધો કરો? આજે 20 વર્ષ થયા પશુપાલનનો ધંધો કરીએ છીએ, અમે ડેરી સાથે સંકળાયેલા છીએ। અત્યારે ખોળ ઘાસના ભાવ કેવા છે અને દૂધનો તમને શું ભાવ મળે છે? અમને દૂધનો ભાવ અત્યારે ડેરીમાંથી 40-50 કે આડેગાડે મળે છે। અમને ખાંડ દાણ બધું મોંઘું જ છે। 2000ની ખોળની ગુણ છે, 2200 રૂપિયાની ખાંડની ગુણ મળે છે, તો અમને દૂધના ભાવ પૂરા મળતા નથી, તો અમને ટેકાના ભાવ આપવા જરૂરી છે। આગામી સમયમાં સરકાર પાસે તમે શું અપેક્ષા રાખો છો? અમને બધું વ્યવસ્થામાં આપે, ધંધામાં ટેકાના ભાવ સબસિડી આપે અને ટેક્સ નાબૂદ કરે, જે જીએસટી નાખેલ છે એ નાબૂદ કરે। જે પશુપાલકો ઉપર જીએસટી નાખવામાં આવ્યું હોય સરકારને નાખવો જોઈએ પશુપાલકો ઉપર? નહીં, ના, જીએસટી ના નાખવો જોઈએ, કારણ કે અમે તો ખેડૂત છીએ, જે દૂધ ધંધામાંથી અમારે ચાલતું હોય રોજગારી અમારી, તો અમને મળવું જ જોઈએ, જીએસટી નાબૂદ કરવી જ જોઈએ અમે।